સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ પેઢી તંદુરસ્ત પેઢીના સકારાત્મક વિચારો સાથે પેઢી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં સમગ્ર પેઢી વિસ્તારના ઉત્સાહી યુવાનોએ વહેલી સવારથી જ સ્વયં સફાઈ કરીને મારું પેઢી સ્વયં પેઢી બને તેવા પ્રયત્નો કર્યા હતા. તેમજ તમામ સ્વયંસેવકોએ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શહેરમાં જાગૃતિ આવે એ આશયથી પ્રતિજ્ઞા પત્ર પર આ વિસ્તારના 300થી વધુ વેપારીઓ ભાઈઓએ સહયોગ કરીને સંકલ્પ લીધો કે હવે પછી અમારી દુકાનનો કચરો અમે બહાર ફેંકીશું નહીં, તેમજ કચરો કચરાપેટીમાં જ નાખીશું, તેમજ બજારમાં આવતા ગ્રાહકોને પણ સ્વચ્છતા વિશે અવગત કરીશું, તેમજ ભેળી આવનાર સમયમાં સમગ્ર ભેળી પ્લાસ્ટિક મુક્ત બને અને સ્વચ્છ શહેરની ઓળખ પ્રસ્થાપિત કરવાના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે એવું ભેળી વિસ્તારના ઉત્સાહી યુવાનોએ જણાવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં સહયોગી સમગ્ર બીડી વિસ્તારના સેવાભાવી લોકો, ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન તેમજ તમામ સેવાભાવી સંસ્થાઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા તેમનો માતૃભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો. બિલ્ડીના નગર જનો, સર્વ ધર્મ જાતિ ભેદભાવ ઊંચ નીચ વેપારી નાના મોટા દરેક વેપારી ભાઈઓ અહીંયા સમગ્ર એકત્ર થઈ સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છ આપણું ભેળી નગર રહે એ માટે બધા જાહેર આપણી સંસ્થાઓ કોઈ પણ બિન સરકારી દરેક સંગઠનો ભેગા થઈને એક ગામ ભેગું થઈને આપણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરેક દુકાને દુકાને શેરી મહોલ્લામાં ફરીને આગળ સફાઈ અભિયાન ધર્યું છે. તેમાં પ્લાસ્ટિક કચરો જે નખાતો હતો એના જનજાગૃતિ અભિયાનનું શરૂ કરેલ છે અને દરેક વેપારી મિત્રોને અનુરોધ કરેલ છે કે આ કામમાં સહયોગ આપે અને દરેક લોકોએ દરેક ભાઈઓ સહયોગ આપણે આપેલ છે. દરેક કચરો પોતાની જાતે પોતાનો ધંધો રોજગાર દૂર કરીને એક આ સેવાદાન કરેલ છે અને એના ભાગરૂપે ભલા આજે ભીલડીમાં પહેલ કરેલ છે. આવું અભિયાનમાં સર્વ ભીલડી નગરજનો જોડાય એવી દરેકને અપીલ છે અને સર્વને આભારી છીએ. મીડિયાનો પણ આભારી છે આ અમારા અભિયાનને પણ આગળ ધપાવે અને આ જનજાગૃતિ સ્વચ્છતા અભિયાનમાં મોદી સાહેબનું જે આપણું સ્વપ્ન છે સ્વચ્છ ભારત એમાં સ્વચ્છ આપણું ભીલડી નગર બને એવી આશા રાખીએ.